એડવાન્સ માટે પણ અને નીટ માટે પણ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક મિત્રો કયો કેપેસિટર અને કેપેસિટન્સ મિત્રો તો ખાસ ધ્યાન આપજો તો સૌ પ્રથમ તો કેપેસિટર અને કેપેસિટન્સ સમજતા પહેલા એની જે પ્રારંભિક વાત છે એના વિશે વાત કરીએ ધારો કે એક વિદ્યુત ભારિત ગોળો લેવામાં આવે આ રીતના આસપાસમાં મિત્રો શું ગોઠવેલું છે હવા છે અથવા તો એને શું ડાયલેક્ટ્રિક પદાર્થ પણ કહેવામાં આવે છે ઓકે હવે જ્યારે ગોળા પર મિત્રો વિદ્યુત ભાર ઉમેરવામાં આવે ધારો કે કોઈક રીતે ગોળા પર વિદ્યુત ભારનો ઉમેરો કરવામાં આવે છે એટલે વિદ્યુત ભાર છે વધારતા જઈએ છીએ તો ધ્યાન આપજો ખાસ એટલે શું પરિસ્થિતિ થાય વિદ્યુત ભાર વધારો એટલે ગોળાનું વિદ્યુત સ્થિતિ માનસી વધે કે ક્યુ બાય આર જેમ જેમ વિદ્યુત ભાર ઉમેરતા જઈએ તેમ તેમ ગોળાનું વિદ્યુત ભાર છે વધતો જાય અને એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર છે પણ મિત્રો વધતું જાય ડીવી બાય ડીઆર મૂલ્યની વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય છે હજી મિત્રો વિદ્યુત ભાર વધારવો છે વિદ્યુત ભાર વધારતા વધારતા ગોલાની કેપેસિટી છે છે મિત્રો એ પૂરી થતી ગોલાની કેપેસિટી કેવી થાય મિત્રો પૂરી થતી જાય કારણ કે વિદ્યુત ભાર છે એ વિદ્યુત સ્થિતિમાં ના સંપ્રમાણમાં વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યુત ક્ષેત્રના સંપ્રમાણમાં અથવા પણ લખી શકો છો ઓકે તો આ રીતે સતત ને સતત વિદ્યુત ભાર વધારતા વધારતા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રમાં વધતું જાય હવે જો વિદ્યુત ભાર વધારો તો ગોળા પર વિદ્યુત ભારની સંગ્રહ કરવાની જે કેપેસિટી છે સમજો ખાસ સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા પૂરી થઈ ગઈ તો પરિસ્થિતિ શું થાય કે ગોળો જે છે એના પર જો વધારાનો વિદ્યુત ભાર તમે જમા કરો તો ગોળા પર વિદ્યુત દ્વાર છે લીકેજ થાય શું થાય મિત્રો લીકેજ થાય એટલે પરિસ્થિતિ શું થશે કે આસપાસમાં જે હવાના અણુઓ છે કયા અણુઓ મિત્રો હવાના અણુઓ તો હવાના અણુઓમાં ધન હોય અને ઋણ વિદ્યુત ભાર હોય તો એ શું કરશે આ ધન વિદ્યુત ભાર છે હવાના અણુ સાથે પ્રક્રિયા કરે એટલે ઋણ છે આ બાજુ આવે અને આને તટસ્થ કરે તો હવાના અણુઓમાંથી ધન અને ઋણ વીજ ભારથી છૂટા પડે અને છૂટા પડે એટલે એનો અર્થ એવો થયો કે હવાના અણુઓ છે એનું આયનીકરણ થયું હવાના અણુનું શું થાય મિત્રો આયનીકરણ થયું એટલે આયનીકરણ થયું એટલે પરિસ્થિતિ કે જે અવાહકતાનો ગુણધર્મ હતો એ અવાહકતાનો ગુણધર્મ છે ભાંગી પડે ફરી એકવાર મિત્રો કે જ્યારે સમય એવો આવે કે વધારે એટલે લીકેજ થાય એના કારણે હવાના અણુઓ સાથે પ્રક્રિયા થાય અણુઓ છે એનું આયનીકરણ આયનીકરણ થાય થાય એટલે અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે જે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે હવાના અણુઓનો જે વિદ્યુત હવાના અણુઓનો જે અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે છે મિત્રો તે ગુણધર્મને અથવા તો તે વિદ્યુત ક્ષેત્રને કેટલા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે અવાહકતા નો ભાંગી પડશે ઓકે તો એનો જવાબ મળશે મિત્રો તમને ઈઝ ત્રણ દસ ની છ ઘાત વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉમેરવામાં આવે અથવા તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે ત્યારે આસપાસની હવાનો જે અવાહકતાનો જે ગુણધર્મ ધારો કે એક મીટર જો અંતર હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે ત્રણ ગુણ્યા દસની ની છ ઘાત વોલ્ટ એક સેન્ટીમીટર હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે ત્રણ ગુણ્યા દસની ની ચાર ઘાત વોલ્ટ એટલા વિદ્યુત વિજયુત સ્થિતિમાંને મતલબ વિદ્યુત સ્થિતિમાંના તફાવતે હવાના અણુઓ અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે છે ક્લિયર મિત્રો આ પરિસ્થિતિ થઈ હવે વધારાનો કોઈ પણ વીજભાર તમે જમા કરાવો વધારાનો વીજભાર કોઈ પણ જમા કરાવો તો આ જે ગોળો છે એ વિદ્યુતભાર સંગ્રહ કરશે નહીં કયો ગોળો મિત્રો આ ગોળો તો વિદ્યુત સૂત્ર આહ તો કે ની જગ્યાએ મેં શું લખ્યું મિત્રો એફસાઇલન નોટ લખ્યું છે સમજો ખાસ તો કોઈ પણ વીજ જમા થશે નહીં એટલે મારે વિદ્યુત ભાર કેવો થઈ ગયો અચળ થઈ ગયો તો વિદ્યુત ભાર ના છેદમાં વિદ્યુત સ્થિતિમાન લઈ જવું છે એટલે ફોર પાય એફસાઇલન નોટ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી વીજભાર અચળ

પારિમાણિક સૂત્ર બનાવવું હોય મારે તો બનાવી શકું છું મિત્રો તો સૌ પ્રથમ તો હું એકમ લખીશ કુલમ પર વોટ હવે માઇકલ ફેરડે નામના વૈજ્ઞાનિકની યાદમાં કેપેસિટન્સનો એકમ ફેરડે પણ આવશે શું આવશે મિત્રો ફેરડે પણ આવશે ઓકે અને આપણે ટૂંકમાં એને આખું નામ લખશું પણ એપ ફળે દર્શાવશું ક્લિયર પ્લસ સી કેવા થાય માઇનસ એમ વન એલ માઇનસ ટુ ટી ઉપર જાય એટલે ટી ની ચાર ઘાત એ ઉપર જાય એટલે એ ટુ એટલે માઇનસ બાર બેતાલીસ નું પારિમાણિક સૂત્ર આવ્યું હવે આ જે કેપેસિટન્સ છે કોની ઉપર આધાર રાખે છે તો જે ગોળો જે છે એના કદ ઉપર એના આકાર પર એના એરિયા પર આધાર રાખશે અને જે માધ્યમમાં મૂકવામાં આવે છે આસપાસના વાતાવરણમાં કેવું માધ્યમ છે એના પર આધાર રાખશે અને સાથે સાથે બીજો ગોળો લઈશું તો બે ગોળા વચ્ચેના અંતર પર પણ આધાર રાખશે ઓકે મિત્રો આ મારી વાત થઈ એક ગોળા માટેની ને એક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર આપણે ભણ્યા ફોર પાય એફ સેલો નોટ આર આ રીતે તમે પૃથ્વીની જો ત્રીજા છસઠસો કિલોમીટર લો તો અને એફ સેલો નોટની કિંમત હોય તો એનું કેપેસિટન્સ તમે મેળવી શકો છો અને એનું કેપેસિટન્સ મેળવશો મિત્રો તો લગભગ સાતસો માઇક્રો ફેરડે નિયરલી ઇક્વલ ટુ મળશે ક્લિયર હવે મારાનું કેપેસિટન્સ વધારવું છે તો એક ગોળો છે મિત્રો આપણી પાસે હતું વધારાનો બીજો એક વિદ્યુત ભારિત ગોળો છે ને બાજુમાં મૂકી દઈશ મિત્રો તો પેલા ગોળા પર વિદ્યુત ભાર કેવો હતો મિત્રો ધન વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર જમા કર્યો હતો બીજો ગોળો છે એમાં ધન ભાર અને ઋણ ભાર સમાન છે હવે આ ગોળાની નજીક લાવો તમે એટલે પરિસ્થિતિ શું થશે કે આ ધન ભાર થી કોને આકર્ષણ કરશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અથવા તો વિદ્યુતીય પ્રેરણના નિયમ પ્રમાણે એ આકર્ષણ કરશે અને ધન ભાર છે મિત્રો દૂર ગોઠવા છે હવે જ્યારે આ બીજા ગોળાને અર્થિંગ આપવામાં આવે સમજો ખાસ મિત્રો વિદ્યુતીય પ્રેરણ અથવા વિદ્યુત ભારનો નું પ્રેરણ ચેપ્ટર નંબર એક જ્યારે અર્થિંગ કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ શું થશે કે આ ધન વિદ્યુત ભાર ગોળો જે છે પૃથ્વી એ તટસ્થ કરશે એટલે એક ગોળા પર ધન ભાર વધશે બીજા ગોળા પર ઋણ ભાર વધશે હવે જો તમે પેલા ગોળા પર જેટલો પણ વિદ્યુત ભાર ઉમેરતા જાવ તો એની કેપેસિટી છે વધતી જાય

અને ટુ વન છે એની પર ધન ગોઠવો છે અને છે છે એની પર ઋણ અને શું નામ આપ્યું છે કે એકબીજાથી અલગ કરેલી બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવામાં આવે છે શું કહેવામાં આવશે મિત્રો કેપેસિટરની વ્યાખ્યા આપી અને કેપેસિટરનું સૂત્ર ક્યુના છેદમાં વી પહેલા પર વિદ્યુત સ્થિતિમાન વી વન બીજા પર વિદ્યુત સ્થિતિમાન વી ટુ વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત લેવામાં આવે તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી વન માઇનસ વી ટુ શું આવશે મિત્રો વી વન માઇનસ વી ક્લિયર અને વિદ્યુત સ્થિતિમાન છે ક્યુના સમપ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર ક્યુના સમપ્રમાણમાં

અથવા તો એફ પારિમાણિક સૂત્ર જોયું માઇનસ બાર બેતાલીસ શેના પર આધાર રાખે મિત્રો કદ આકાર એટલે પરિમાણ બંને આવી જાય મિત્રો પછી આ બે ગોળા છે વચ્ચેના અંતર પર આધાર રાખે માધ્યમ પર આધાર રાખે ઓકે મિત્રો આ રીતે વસ્તુ હવે ત્રીજો પ્રશ્ન અને ઘણા બધા પ્રશ્નો આવશે મિત્રો એમાં સંજ્ઞા કઈ કે આ રીતે કેપેસિટર એમાં દર્શાવવું કઈ રીતે તો કેપેસિટરને દર્શાવવા માટેની પદ્ધતિ છે મિત્રો આ રીતની આ એક કેપેસિટન્સ આ બીજું કેપેસિટન્સ હોય પહેલો ગોળો બીજો ગોળો પ્લેટ હોય તો પહેલી પ્લેટ અને આ બીજી પ્લેટ આ કેપેસિટન્સ છે મિત્રો છ કે ફિક્સ કેપેસિટર એના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં અને જો બદલાતું કેપેસિટન્સ હોય તો

એવા જુદા જુદા જે એના વેલ્યુ જોવા મળતા હોય ફેરડે એટલે દસ ની જીરો વખત માઇક્રો એટલે દસ ની માઇનસ છ વખત પીકો ફેરડે એટલે દસ ની માઇનસ બાર ઘાત તો આ રીતે મને જુદા જુદા વેલ્યુ છે જોવા મળે છે ક્લિયર મિત્રો તો આ કેપેસિટર ની વાત થઈ તો પ્રસ્તાવના કયો તો પ્રસ્તાવના સૂત્ર કયો તો સૂત્રો પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્રો તો આ તમારી થિયરી હતી હવે પરીક્ષામાં કેપેસિટર્સ માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એના વિશે વાત કરવી છે તો ધ્યાન આપજો મિત્રો સાઈડમાં તો સૌપ્રથમ તો પ્રશ્ન એવો પૂછાય કે કેપેસિટર એટલે શું પેલો પ્રશ્ન બે વાંકમાં ક્વેશ્ચન છે સમજાવો તો સૌપ્રથમ કેપેસિટરની વ્યાખ્યા કે એકબીજાથી અલગ કરેલા બે વાહક સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહેવાય બે ગોળા બનાવવા બે પ્લેટ બનાવવાની પછી એકમ પારિમાણિક સૂત્ર અને સમજૂતી પછી બીજો પ્રશ્ન એ શેના પર આધાર રાખે આ એક માર્ક્સના એમસીક્યુમાં પૂછી શકાય કે ખાલી જગ્યા પર આધાર રાખે છે એને આધાર નથી રાખતી તો તમે એમાં લખી શકો છો મિત્રો કદ આકાર અથવા તો પરિમાણ પર આધાર રાખે બે પ્લેટ વચ્ચેના અંતર પર આધાર રાખે અંતર વધારો ઘટાડો કેપેસિટમાં ફેરફાર થાય પછી આજુબાજુના માધ્યમ પર આધાર રાખે છે શું આધાર રાખે મિત્રો માધ્યમ પર પછી કેપેસિટર્સ જે છે એની ઉપયોગ ક્યાં થાય એનો ઉપયોગ પૂછવામાં આવે મિત્રો કે કેપેસિટર્સ નો જે ઉપયોગ છે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી જે રચના અથવા તો વિદ્યુત ઉર્જાનો જે સંગ્રહ કરતી જે રચના છે એમાં એનો ઉપયોગ થાય છે યાદ રાખજો ખાસ શું કરશે ઊર્જાનો સંગ્રહ કરે છે ક્લિયર અને નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવાય અને કેટલાના મૂલ્ય માટે ડાયરેક્ટ્રિક બ્રેકડાઉનની ઘટના બને છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન મસ્ત મજાનો પ્રશ્ન છે મિત્રો કેપેસિટ ની પ્લેટ પર તેમ તેમની કેપેસિટી વધતી જાય છે એક સમય એવો આવે કે વિદ્યુત ભાર વધારતા પ્લેટ અથવા તો ગોળાનો જે સંગ્રહ કરી શકતું નથી એટલે લીકેજ થવાનો પ્રશ્ન રહે એના કારણે આસપાસના માધ્યમમાં અથવા તો હવામાં રહેલા હવાના અણુઓનું આયનીકરણ થાય છે આયનીકરણ જે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે થાય છે તે વિદ્યુત ક્ષેત્રના ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય ઓકે તો આ ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન અને એના માટે એનું મૂલ્ય છે મિત્રો ત્રણ ગુણ્યા દસની કેટલી ઘાત આવશે ત્રણ ગુણ્યા દસની ની છ ઘાત વોલ્ટ પર મીટર વસ્તુ છે તમારી છે ની પછી નો ક્વેશન એવો આવે મિત્રો કે પૃથ્વી માટે નું મેળવો તો પૃથ્વી એક જ ગોળો છે તો બીજો ગોળો મિત્રો કે જ્યારે તમને બે ગોળા અથવા બે પ્લેટ નો હોય એક જ પ્લેટ હોય અથવા એક જ ગોળો હોય તો બીજો ગોળો છે અનંત અંતરે ધારવામાં આવે અને અનંત અંતરે મિત્રો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એટલે વી ટુ માઇનસ વી વન બદલે માત્ર વી વન આવે બીજી પ્લેટ છે મિત્રો અનંતંત્ર લેવામાં આવે અનંતંત્ર એનું વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય શૂન્ય થઈ જાય ક્લિયર તો પેલા પ્લેટ માટે તો પેલા ગોળા માટે કેપેસિટન્સ નું સૂત્ર છે ફોર પાય એપસાઇલ નોટ આર ચાર ની કિંમત ખબર છે પાય ની ખબર છે એપસાઇલ નોટ ની ખબર છે અને આર એટલે ગોળાની ત્રિજ્યા આપણને ખબર છે ઓકે

પ્રેક્ટિસ કરજો એમસીક્યુની પ્રેક્ટિસ કરજો વર્ષના કરજોક્યુની પ્રેક્ટિસ કરજો મિત્રો મિત્રો અને હવે આપણું રિવિઝન છે એ સંપૂર્ણપણે કરવાનું છે એટલે પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર અને આઠમા ચેપ્ટરની તમારી જે યુનિટ ટેસ્ટ છે એ ગુરુવારે અને રવિવારે રહેશે જેમાં જી નીટ કયો તો જી બોર્ડ કયો તો બોર્ડ પરંતુ પહેલી પ્રાયોરિટી છે એનસીઆરટીને આપજો ત્યારબાદ બત્રીસ વર્ષના પેપર અને ત્યારબાદ એલનના એમસીક્યુ આ ત્રણ વસ્તુ મિત્રો છે કમ્પલસરી તમારે તૈયાર કરવાની છે ક્લિયર એની ડાઉટ યસ સર નો સર ઓકે થેન્ક યુ